દાખલા નંબર ત્રણ કે જે આપણે હવે શીખવાના છીએ એમાં તમે ધ્યાન આપશો ચલો તો જોઈએ સૌ પ્રથમ રકમ તો કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે તે પરથી વર્ષ બે હજાર અગિયારને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક ગણો વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય સૂચક આંક નીચે અન્ડરલાઈન એટલા માટે કરવામાં આવી છે કારણ કે પાછળ આપણે ગણી ગયેલા દાખલા કરતાં થોડુંક અલગ છે થોડુંક એમાં આપણે વધારે એક સ્ટેપ ગણવાનું રહેશે એટલા માટે સામાન્ય સૂચક આંક નીચે અન્ડરલાઈન કરવામાં આવી છે ઓકે મિત્રો ચાલો તો હવે આપણે જોઈએ કે આ દાખલો કઈ રીતે ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે બે હજાર અગિયારને આધાર વર્ષ લઈ એક અચલ આધારે દાખલો ગણવાનો છે અને ત્યાર પછી આને આ જ દાખલો ફરીવાર પરંપરિત આધારની રીતે ગણવાનો છે યસ મિત્રો તો હવે આપણે સૌ પ્રથમ આ દાખલો અચલ આધારની રીતે ગણીશું જેમાં આપણે આધાર વર્ષ જે છે એ કયું લઈશું બે હજારને અગિયાર બે હજાર અગિયારને આપણે આધાર વર્ષ લેવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં જેવું છે કઈ બાબતની ધ્યાન રાખવા જેવું છે તો કે આ દાખલો આપણને કોઈ એક રકમ નહીં પરંતુ આ દાખલામાં તમે જોઈ શકો છો ઘઉં આપ્યા છે પછી ચોખા આપ્યા છે અને સાથે ખાંડ આપી છે એટલે કે એકનો એક દાખલો તમને ત્રણ વસ્તુ આપીને ત્રણ દાખલા સમાન પૂછવામાં આવ્યો છે એટલે કે આ દાખલો તમારે ઘઉંને ધ્યાનમાં રાખીને ગણવાનો છે ચોખાને અને ખાંડને એ પાછો અચલ આધારની રીતે પણ ગણવાનો છે ત્યાર પછી ફરીવાર આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને આ જ દાખલો પરંપરિત આધારની રીતે ગણવાનો છે એટલે કે એક જ દાખલામાં એણે ત્રણ ત્રણ દાખલા ભેગા મૂક્યા એમ પણ આપણે કહી શકીએ પરંતુ આપણે ડરવાની જરૂર નથી જો ડર ગયા સો મર ગયા એટલે આપણે જરાય પણ ડરવાની જરૂર નથી સિમ્પલ દાખલો છે જેમ આપણે સૂત્ર મુજબ ગણતરી કરતા એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર સૂત્ર રિપીટ કરી લઈએ અચલ આધારની રીત રીતનું સૂત્ર કંઈક આવું હતું તો કે ચાલુ વર્ષની અચલ ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત અને એને ગુણ્યા શો ઓકે મિત્રો અને પરંપરિત આધારની રીતનું સૂત્ર આવું હતું ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત અને એને ગુણ્યા શો ઓકે મિત્રો તેમજ આ દાખલામાં આધાર વર્ષ કયું લેવાનું છે બે હજાર ને અગિયાર ને આપણે આધાર વર્ષ લેવાનું છે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આ દાખલામાં કે જ્યારે તમે ઘઉંની સામે ગણતરી કરતા હોય ત્યારે તમારી નજર ચોખા ઉપર કે ખાંડ ઉપર પડવી જોઈએ નહીં યસ મિત્રો દાખલો ગણવાની અમુક પદ્ધતિ હોય જો એ પદ્ધતિ મુજબ જ દાખલો ગણવામાં આવે તો જ દાખલામાં ભૂલ પડ્યા વગર તમારો જવાબ છે મેળવી શકાય છે એટલા માટે જ્યારે ઘઉંની ગણતરી કરતા હોઈશું ત્યારે આપણે ચોખા ઉપર કે ખાંડ ઉપર જરા પણ નજર જવી જોઈએ નહીં અને જ્યારે આપણે ચોખાની ગણતરી કરીએ ત્યારે પછી ઘઉં ઉપર કે ખાંડ ઉપર આપણી નજર જવી જોઈએ નહીં તેમજ જ્યારે ખાંડની ગણતરી કરતા હોઈએ ત્યારે ઘઉં ઉપર કે ચોખા ઉપર નજર કરવાની નથી ઓકે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ આ દાખલાનો જે હૃદય અથવા તો હાર્ટ ગણી શકાય એ આ દાખલાનો આપણે કહી શકીએ તો હવે આપણે દાખલો સૌ પ્રથમ બે હજાર અગિયારને આધાર વર્ષ લઈ અને અચલ આધારે ગણીશું તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી સામે તમે ટેક્સબુક જે છે એ ખાસ ખોલી રાખજો કારણ કે આ દાખલામાં આપણે વારંવાર રકમની જે છે એ જરૂર પડશે એટલા માટે તમારી સામે પેજ નંબર પંદર ઉપર તમે દાખલો જે છે એની રકમ તમે સામે રાખજો કે જેથી તમને સરળતાથી દાખલો છે એ સમજાઈ શકાય પોઈન્ટ નો દાખલા નંબર ત્રણ નો જવાબ નંબર પેલો ચલોધ્યાય એક પોઈન્ટ નો દાખલા નંબર ત્રણ નો જવાબ નંબર પેલો એટલે કે સૌ પ્રથમ અચલ આધારની રીતે સામાન્ય સામાન્ય ગણતરી ગણતરી વિદ્યાર્થી મિત્રો કરવી બહુ અઘરી નથી તો છેલ્લે આપણે જયારે હું સમજાવીશ ત્યારે તમે સમજી લેશો બહુ અઘરું નથી બહુ સિમ્પલ છે ઓકે ચાલો તો સૌ પ્રથમ આપણે જોઈએ અચલ આધારની રીતે દાખલો ગણવાનો છે તો હવે કોષ્ટક વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બનશે તો જે રીતે તમને રકમમાં તમને વર્ષો લખીને આપ્યા છે વસ્તુઓ લખીને આપી છે એ જ રીતે તમારે આખું કોષ્ટક જે છે એના ખાના બનાવી લેવાના છે ત્યાર પછી તમારે માત્ર આ વર્ષનું ખાનું અને આ ઘઉં ચોખાને ખાંડનું ખાનું એટલા જ ખાના તમારે બનાવવાના છે એમાં જ તમારે આંકડા લખવાના છે આ જે બ્લેક પેનથી તમને જે આંકડા દેખાય છે બ્લેક કલરથી જે તમને આંકડા દેખાય છે એ તમારે સાથે લખવાના છે એટલે કે એ જવાબ નથી સોરી એ જવાબ છે એ પ્રશ્ન નથી એટલે તમારી જવાબ હું જે અહીંયાથી જે રીતે સમજાવું એ રીતે તમારે લખવાના રહેશે એટલે જવાબ છે પ્રશ્ન આ તમે જે રેડ પેનથી જોઈ રહ્યા છો એ જ માત્ર પ્રશ્ન છે આ જે લખ્યા છે એ તમારો જવાબ છે હું સમજાવીશ એ રીતે તમારે લખતા જવાનું રહેશે ઓકે મિત્રો તો ચાલો સૌથી પહેલાં આપણે ઘઉં માટે ગણતરી કરીએ બીજી એક વસ્તુ કે જ્યારે રકમમાં સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાનું કહે ત્યારે તમારે એ જ દાખલામાં નીચે બે ખાના ઉમેરવાના છે એટલે કે બે રો જે કહી શકાય તમારે ઉમેરવાની છે એક સરવાળાની અને એક સામાન્ય સૂચક આંકની આ બે વસ્તુ તમારે જે છે નીચે ઉમેરવાની રહેશે એમાં શું લખવાનું છે કેવી રીતે લખવાનું છે આપણે પછી જોઈશું તો સૌપ્રથમ આપણે દાખલાની ગણતરી કરીએ અચલ આધારની રીતે ચાલો હવે અત્યારે પહેલાં આપણે ઘઉ અને ચોખાને સોરી ઘઉ અને ખાંડને થોડા સમય માટે ભૂલી જઈએ સોરી ચોખા અને ખાંડને થોડા સમય માટે ભૂલી જઈએ આપણું આપણી નજર માત્રને માત્ર ઘઉં ઉપર જ આપણે રાખવાની રહેશે ઓકે મિત્રો ચાલો હવે ઘઉં આપણે ગણતરી કરીએ તો સૌ પ્રથમ તો આપણું સૂત્ર છે ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત અને એને ગુણ્યાસો ઓકે મિત્રો તો હવે જો તમે રકમમાં નજર કરો તમને ઘઉંમાં તમને ઘઉમાં જે છે એ બે હજાર અગિયારમાં અહીંયા તમને રકમમાં જે છે અઢાર લખીને આપેલા છે અને આપણું આધાર વર્ષ કયું છે બે હજાર ને અગિયાર તો હવે આપણે અહીંયા જે ઘઉંમાં અઢાર જે લખીને આપ્યા છે બે હજાર અગિયારના એને આપણે ઘઉંની સામે દરેકના છેદમાં મૂકતા જવાના છે મિત્રો આ સીધા દાખલાની હું તમને ટ્રીક આપું છું કે આ રીતે દાખલો ગણવો જોઈએ ઓકે તો ઘઉંમાં જે અહીંયા તમને રકમમાં અઢાર લખીને આપ્યા છે એ તમારે બધાના છેદમાં મૂકતા જવાના છે અને ગુણ્યા શો કરતા જવાના છે એટલે તમારો ઘઉંનો જવાબ શું થઈ જશે આખો કમ્પ્લીટ ઓકે તો જોઈએ તો સૌથી પહેલાં ચાલુ વર્ષની કિંમત અહીંયા શું આપી છે અઢાર તો આપણે અહીંયા ઉપર મૂકી દીધા છે અઢાર હવે એના શેદમાં એટલે આપણે લીટો મારી દઈએ શેદ કરી દઈએ ચાલો એના શેદમાં પાછે આધાર વર્ષની કિંમત તો એ પણ બે હજાર અગિયાર જ છે તો એના શેદમાં પણ શું આવશે એનો એ તે અઢાર ને અઢાર તે ચાલો તો અઢારના શેદમાં અઢાર એને ગુણ્યા કરવાના રહેશે પાછા સો તો અઢાર ભાંગ્યા અઢાર ગુણ્યા સો એટલે જવાબ શું આવશે પહેલાંનો તો કે પહેલાંનો જવાબ આવશે સો વિદ્યાર્થી મિત્રો ફરી યાદ કરો આધાર વર્ષ કયું છે બે હજાર અગિયાર તો બે હજાર અગિયાર આધાર વર્ષ હોવાથી આધાર વર્ષનો આંક હંમેશા શું આવે છે તો કે આધાર વર્ષનો આંક હંમેશા સો મળે છે જે તમે જોઈ શકો છો અહીંયા આપણો જવાબ શું મળે છે સો મળે છે ઓકે તો બે હજાર અગિયાર આધાર વર્ષ એટલે બધાયનો ઊભી જે કોલમ છે ચોખામાં પણ અગિયાર મળશે અને ખાંડમાં પણ અગિયાર મળશે ઓકે સોરી સો મળશે ઓકે બે હજાર અગિયારમાં ઘઉંમાં પણ સો મળશે અને ચોખામાં પણ સો મળશે અને ખાંડમાં પણ સો મળશે ઓકે મિત્રો ચલો હવે જોઈએ બે હજાર બાર માટે તો બે હજાર બાર માટે આપણે નજર કરીએ તો હવે ત્યાં અહીંયા તમને કિંમત આપેલી હશે અઢાર પોઈન્ટ પચાસ જે આપણે ઉપર મૂકી દઈએ ચાલુ સમયની કિંમત કેટલી થશે અઢાર પોઈન્ટ પચાસ એના છેદમાં એટલે આપણે લીટો કરી નાખીએ છેદમાં પાછા આધારશની કિંમત હવે હંમેશા કેટલી મૂકશું અહીંયા અઢાર ચલો અઢાર પોઈન્ટ પચાસ ભાંગ્યા અઢાર એને ગુણ્યા સો એટલે જવાબ આપણો આવશે એકસો ને બે પોઈન્ટ અઠ્યોતેર હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કેલ્સીમાં ભાગાકાર કરશો ત્યારે તમારો જવાબ આવ્યો હશે એકસો ને બે પોઈન્ટ સત્યોતેર તો અહીંયા અઠ્યોતેર શું કામ કરવામાં આવ્યા છે તો એ હું તમને થોડી ટૂંકમાં માહિતી આપી દઉં તો કે જ્યારે કેલ્સીમાં તમારા પોઈન્ટ પછીના બે આંકડા હંમેશા આપણે ધ્યાનમાં લેવાના રહેશે પોઈન્ટ પછીના બે આંકડા તો પોઈન્ટ પછીના બે આંકડા તમે કેલ્શિયમમાં જોશો તો તમારે એકસો ને બે પોઈન્ટ સત્યોતેર સત્યોતેર આવેલા છે હવે ત્યાર પછીનો પોઈન્ટ પછીના બે આંકડા પછીનો ત્રીજો આંકડો ત્રીજો આંકડો જે છે પોઈન્ટ પછીના વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો પોઈન્ટ પછીના બે આંકડા નહીં ત્રીજો આંકડો જે છે એ જો પાંચ અથવા પાંચથી મોટો હોય ખાસ સાંભળજો ત્રીજો આંકડો પાંચ અથવા પાંચથી મોટો હોય તો પોઈન્ટ પછીના જે બે આંકડા હોય એમાં તમારે એક ઉમેરી દેવાનો છે ફોર એક્ઝામ્પલ અત્યારે તમારો જવાબ આવ્યો છે એકસો ને બે પોઈન્ટ સત્યોતેર તો સત્યોતેર એટલે પોઈન્ટ પછીના બે આંકડા સાત સાત થયા ત્રીજો આંકડો પણ હજી સાત જ છે જોજો તમે ત્રીજો આંકડો પણ શું છે સાત જ છે તો આપણે સત્યોતેર છે એની જગ્યાએ શું લખવા પડશે પોઈન્ટ પછી સત્યોતેરને બદલે અહીંયા લખ્યા છે અઠ્યોતેર તો આવી રીતે જ્યારે ત્રીજો આંકડો જે છે એ જો પાંચ કે પાંચથી મોટો હોય તો તમારે પોઈન્ટ પછીના જે બે આંકડા હોય ફોર એક્ઝામ્પલ અહીંયા સત્યોતેર છે એમાં તમારે ઉમેરી દેવાના એટલે અઠયોતેર થશે ખાસ ધ્યાન આપ જો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પહેલાં તમારે કાંઈ ફેરફાર કરવાનો નથી એકસો બે હોય તો ત્યાં એકસો ત્રણ કરવાના નથી એકસો બેના બે એમનામ રહેશે જે ઉમેરવાના આવશે એ ક્યાં આવશે પોઈન્ટ પછી તે અને એ ક્યારે આવશે ત્રીજો આંકડો પાંચ અથવા પાંચથી મોટો હોય તો જ ઉમેરવાના છે પાંચથી નાનો આંકડો હોય તો ઉમેરવાના રહેતા નથી તો જે જવાબ હોય એ તમારે પોઈન્ટ પછીના બે આંકડા ધ્યાનમાં લઈ અને લખવાનો રહેશે તો આ ખાસ થોડું ધ્યાન આપશો ઓકે ચલો હવે આપણે જોઈએ બે હજાર તેર માટે તો બે હજાર તેર માટે અહીંયા તમને રકમ આપેલી હશે રકમમાં અઢાર અઢાર પોઈન્ટ નેવું તો એને આપણે ઉપર મૂકી દઈએ અઢાર પોઈન્ટ નેવું એના છેદમાં મૂકવાનું છે તો છેદ કરી દઈએ છેદમાં હવે આખી લાઈનમાં શું આવશે બધે અઢાર જ આવશે ઓકે તો છેદમાં અઢાર મૂકતા જઈએ અને ગુણ્યા શો કરતા જઈએ તો જવાબ આવશે આપણો એકસો પાંચ ઓકે મિત્રો ચાલો અહીંયા બે હજાર ચૌદમાં આપ્યું છે આપણને ઓગણીસ તો શું કરશું આપણે ઓગણીસના છેદમાં અઢાર એને ગુણ્યા સો ચાલો ઓગણીસ ભાગ્યા અઢાર એને ગુણ્યા સો એટલે જવાબ આપણો આવશે એકસો ને પાંચ પોઈન્ટ છપ્પન ઓકે મિત્રો ચાલો બે હજાર પંદર અને છેલ્લું વરસ તો એમાં તમને અહીંયા રકમમાં આપ્યા હશે ઓગણીસ પોઈન્ટ પચાસ તો એને ઉપર મૂકી દઈએ ઓગણીસ પોઈન્ટ પચાસ એને ભાંગ્યા અઢાર ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને આઠ પોઈન્ટ તેત્રીસ ઓકે મિત્રો તો આ ઘઉંનો જવાબ જે છે અહીંયા શું થાય છે પૂરો થાય છે હવે આપણે જોઈએ એવી જ રીતે ચોખામાં તો ચોખામાં અહીંયા તમને રકમ આમાં આપીએ છીએ બે હજાર અગિયારમાં ત્રીસ રૂપિયા લખીને આપેલા છે તો બસ ચોખાની દરેકની સામે તમારે શેદમાં શું મૂકી દેવાના છે ત્રીસ મૂકી દેવાના છે અને ગુણ્યાસો કરતા જવાના છે બહુ સરળ દાખલો છે પણ થોડોક આમ લેધી કહી શકાય આપણી ભાષામાં જે આનો દાખલો આપણે પરંપરિતની રીતે પાછો ગણવાનો છે એટલે દાખલો થોડોક આમ લેધી કહેવાય પણ પરીક્ષામાં આ દાખલો આખો ન પૂછાય આમાંથી કોઈ એક વસ્તુ પૂછે કે હાલો ભાઈ માત્ર અચલ આધારની રીતે ગણો અથવા તો માત્ર પરંપરિત આધારની રીતે ગણો તો બોર્ડમાં જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હશે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે મારે નહીં ઓકે ચાલો હવે આગળ જોઈએ તો ત્રીસના છેદમાં પહેલાં શું આવશે અહીંયા ચાલુ વર્ષની કિંમત ત્રીસ આધાર વર્ષ પણ એ જ છે એટલે ત્રીસના છેદમાં શું આવશે ફરીવાર ત્રીસ એને ગુણ્યા સો તો ત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ પણ શું આવશે હવે તમને ખબર પડી ગઈ હશે જવાબ પણ શું આવશે સો કારણ કે આપણું આધાર વર્ષ કયું છે બે હજાર અગિયાર એટલે અહીંયા બધો જવાબ શું આવશે સો જ આવશે ઓકે મિત્રો ચાલો આગળ વધીએ તો હવે બે હજાર બારમાં અહીંયા તમને રકમ આપી છીએ અહીં આવે જો ખાસ જો ચોખાની સામે તમારી નજર હોવી જોઈએ તો ચોખાની સામે બે હજાર બારમાં અહીંયા તમને લખીને આપ્યા હશે છત્રીસ તો હવે છત્રીસને ઉપર મૂકી દઈએ એને ભાંગ્યા કરી નાખીએ ત્રીસ આધાર વર્ષની કિંમત કેટલી લેશો હવે ત્રીસતેર અને એને ગુણ્યા સો તો જવાબ આવશે તમારો એકસો ને જો મિત્રો ખાસ ભૂલ ન કરતા અહીંયા ચોખામાં તમારે કોઈ જગ્યાએ અઢાર લેવાના નથી નગર આ પ્રશ્ન વિદ્યાર્થીને થતો હોય કે અહીંયા બધે અઢાર લીધા તો અહીંયા કેમ અઢાર ન લીધા કારણ કે આ જે અઢાર છે એ માત્ર ઘઉં માટે હતા હવે જે આ ત્રીસ મૂકીએ છીએ આપણે એ શેના માટે છે ચોખા માટે એવી રીતે ખાંડ માટે જ્યારે આવશે ત્યારે પાસે એના જે ત્રીસ એ પાસે એ આપણે લેશું આ ત્રીસ છે એ આ ત્રીસ નથી ચોખાના જે ત્રીસ આપ્યા એ પાછા ખાંડના ત્રીસ ઇનાય નથી ખાંડમાં તમે નજર કરો એમાં જુઓ તમને અહીંયા ત્રીસ જ લખીને આપ્યા છે એટલે આ પાછા જે ત્રીસ છે ને એ પાછા ખાંડમાંથી લીધેલા છે ઓકે એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની છે ચોખાની સામે ગણતરી કરતા હોય તો તમારી નજર માત્ર ને માત્ર ચોખાની સામે જ હોવી જોઈએ ઓકે ચલો તો હવે બે હજાર તેર માટે અહીંયા તમને લખીને આપ્યા છે આડત્રીસ તો આડત્રીસના છેદમાં શું આવશે ત્રીસ આધાર સમયની કિંમત હવે ત્રીસ જ લેવાની છે તો આડત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને છવ્વીસ પોઈન્ટ સડસઠ ઓકે મિત્રો ચાલો ત્યાર પછી બે હજાર ચૌદમાં અહીંયા એ પાસે આડત્રીસ તો ફરીવાર એનો જવાબ આવશે આડત્રીસ ભાગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે ફરીવાર એકસો ને છવ્વીસ પોઈન્ટ સડસઠ કારણ કે બંને જગ્યાએ જુઓ તમે ફોર્મ્યુલા કેવી થઈ ગઈ સરખી થઈ ગયા આંકડા પણ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો જવાબ પણ કેવો થઈ જાય સરખો થઈ જાય ઓકે ચાલો આગળ જોઈએ બે હજાર પંદર માટે તો બે હજાર પંદર માટે અહીંયા તમને રકમ લખીને આપીએ છીએ ઓગણ તો ઓગણ ચાલીસ ભાંગ્યા આધાર સમયની કિંમત પાસે ત્રીસ મૂકી દઈએ છેદમાં એને ગુણ્યા કરી નાખીએ સો તો જવાબ આવશે તમારો એકસો ને ત્રીસ તો અહીંયા આપણો ઘઉંનો જવાબ પૂરો થાય છે ચોખાનો જવાબ પૂરો થાય છે હવે જોઈએ આપણે ખાંડ માટે ઓકે મિત્રો ચાલો ખાંડમાં નજર કરીએ તો ખાંડમાં આધાર સમયની કિંમત કેટલી આપી છે અહીંયા તમને ત્રીસ લખીને આપ્યા છે તો શું થશે ત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો ચાલો ત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે તમારો સો કારણ કે આધાર વર્ષનો જવાબ હંમેશા શું હોય સૂચકાંક હંમેશા શું હોય સો હોય તો જોવા અહીંયા તમે બે હજાર અગિયારમાં ત્રણેય વસ્તુનો જવાબ શું મળે છે આપણને સો મળે છે ઓકે મિત્રો ચાલો આગળ વધીએ બે હજારને બાર માટે તો અહીંયા તમને હવે લખીને આપ્યા છે એકત્રીસ તો એકત્રીસના છેદમાં આવે શું મૂકતા છે ત્રીસ જો તમે બધાની સામે છેદમાં શું મૂકેલા છે ત્રીસ જ મૂકેલા છે ઓકે ચાલો તો એકત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો ચાલો એટલે જવાબ આવશે એકસો ને ત્રણ તેત્રીસ ઓકે મિત્રો ચાલો ત્યાર પછી બે હજાર તેર માટે અહીંયા તમને લખીને આપ્યા છે બત્રીસ તો બત્રીસ ભાંગ્યા આધાર સમયની કિંમત પાછી કેટલી આવશે ત્રીસ તો બત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને છ પોઈન્ટ સુડતાલીસ સોરી એકસો ને છ પોઈન્ટ સડસઠ ઓકે મિત્રો ચાલો ત્યાર પછી બે હજાર ને ચૌદ માટે જોઈએ અહીંયા તો અહીંયા તમને રકમ લખીને આપીએ છીએ ચોત્રીસ તો ચોત્રીસ ભાગ્યા ત્રીસ એને ગુણ્યા સો તો જવાબ આવશે આપણો એકસો ને તેર તેત્રીસ અને છેલ્લે બે હજારને પંદર માટે તો બે હજાર પંદરમાં અહીંયા તમને રકમ લખીને આપીએ છીએ છત્રીસ તો છત્રીસ ભાંગ્યા આધાર સમયની કિંમત પાસે કેટલી લઈશું અહીંથી ત્રીસ લેશું તો છત્રીસ ભાગ્યા ત્રીસ આપણે એક અન્ડરલાઈન કરેલી તમને ખબર હોય તો સામાન્ય સૂચક આંક ગણવા માટેની તો સામાન્ય સૂચકાંક એટલે શું તો કે વિદ્યાર્થી મિત્રો સામાન્ય સૂચકાંક એટલે સરેરાશ પણ કોની સરેરાશ તો કે સૂચક સરેરાશ એટલે કે તમને જે જવાબ મળેલા છે એની હવે તમારે સરેરાશ કાઢવાની છે સરેરાશ એટલે શું તો કે સરાસરી મેં આગળના લેક્ચરમાં તમને સમજાવેલું કે સરેરાશ કોને કહેવાય અગિયારમાં પણ આપણે વિગતવાર સમજેલા આ ચેપ્ટર નંબર ત્રણમાં ધોરણ અગિયારના આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે સરેરાશ એટલે કે મધ્યક શોધતા શીખેલા મધ્યક કયો સરેરાશ કયો કે સરાસરી કયો ત્રણે બાબત કેવી છે સરખી છે ઓકે તો હવે આપણે સરેરાશ શોધવા માટે એટલે કે સામાન્ય સૂચકાંક અહીંયા શોધવા માટે આપણે હવે ગણતરી કરવાની છે તો હવે એના માટે તમારે નીચે આ રીતે બે ખાના તમારે ઉમેરી દેવાના છે એક ખાનું સરવાળા માટેનું અને એક ખાનું જે છે આ સામાન્ય સૂચકાંક માટેનું ઓકે તો આ બે ખાના તમારે નીચે ઉમેરી દેવાના છે ત્યારે ઉમેરવાના જ્યારે સામાન્ય સૂચકાંક ગણવાનું કહે ત્યારે જ તમારે ઉમેરવાના રહેશે ઓકે તો ચાલો હવે સૌથી પહેલાં સરવાળામાં તમારે શું લખવાનું છે તો સરવાળામાં તમારે શું લખવાનું છે તો કે બે હજાર અગિયારમાં પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા શું જવાબ આવ્યો છે ઘઉંની સામે સો ચોખા સામે પણ જવાબ શું છે સો અને ખાંડ સામે પણ જવાબ શું છે સો તમારો જે કાંઈ જવાબ આવેલો છે એ જવાબનો સરવાળો કરી અને જે સરવાળો મળે એને તમારા અહીંયા સરવાળાના ખાનામાં લખતું જવાનું છે તો આ સો વત્તા સો વત્તા સો ત્રણ વખત સોનો સરવાળો કરીએ એટલે કેટલા થાય ત્રણસો થાય તો અહીંયા આપણે પહેલાં કેટલા મૂકી દઈશું ત્રણસો ચાલો મુકાઈ ગયા ત્રણસો ઓકે ચાલો સરવાળોની સામે ખાનામાં લખવાના છે ત્રણસો ત્યાર પછી અહીંયા જોઈએ બે હજાર બારમાં તો તમારે કેલ્સીમાં કરતું જવાનું છે એકસો બે પોઈન્ટ અઠ્યોતેર વત્તા એકસો વીસ વત્તા એકસો ત્રણ પોઈન્ટ તેત્રીસ આ ત્રણેયનો તમે સરવાળો કરશો એટલે જવાબ તમારો સરવાળો આવશે ત્રણસો ને છવ્વીસ પોઈન્ટ અગિયાર ચાલો એવી રીતે આનો સરવાળો કરી લ્યો એકસો પાંચ વત્તા એકસો છવ્વીસ પોઈન્ટ સડસઠ વત્તા એકસો છ પોઈન્ટ સડસઠ એટલે જવાબ તમારો સરવાળોનો આવશે ત્રણસો ને આડત્રીસ પોઈન્ટ ચોત્રીસ ત્યાર પછી એકસો પાંચ પોઈન્ટ છપ્પન એકસો છવ્વીસ પોઈન્ટ સડસઠ એકસો તેર તેત્રીસ એનો સરવાળો જે છે એ આવશે તમારો ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ છપ્પન ત્યાર પછી એકસો આઠ પોઈન્ટ તેત્રીસ એકસો ત્રીસ એકસો વીસ એટલે ત્યાં તમારો સરવાળો આવશે ત્રણસો અઠ્ઠાવન તેત્રીસ વિદ્યાર્થી મિત્રો સરવાળાના ખાનામાં જે જવાબ આવેલા હોય ઊભા એ તમારે જવાબ જે છે એનો સરવાળો કરી અને લખતું જવાનું છે ઓકે હવે સેલ્લુ સ્ટેપ આ દાખલાનું બાકી રહ્યું ઓકે અચલ આધારની રીતમાં સેલ્લુ સ્ટેપ બાકી રહ્યું કહ્યું તો કે સામાન્ય સૂચકાંક હવે આપણે મેળવી લઈએ હવે સામાન્ય સૂચકાંક એટલે શું તો તમારે ખાલી વિચારવાનું છે કે આપણે જે આ સરવાળા શોધ્યા કેટલી વસ્તુના સરવાળા છે ઉદાહરણ તરીકે તમને કે તમે કર્યા તો એક રકમ આવડ્યા એક રકમ આવડ્યા અને એક રકમ આવડ્યા તમે ત્રણ રકમનો સરવાળો કર્યો ત્યારે તમને ત્રણસો મળ્યા અથવા તો એ રીતે ન યાદ રહેતો સીધી વસ્તુ કે આ દાખલામાં વસ્તુ કેટલી આપી છે આપણને ત્રણ વસ્તુ આપેલી છે તો અહીંયા મળેલા સરવાળાને તમારે બધાને ત્રણ ત્રણ વડે ભાંગતા જવાના જે જવાબ આવે એને તમારે જે તે વર્ષની સામે છેલ્લે તમારે અહીંયા સામાન્ય સૂચક તમારે લખતો જવાનો છે ચાલો પહેલાં કરો તો ત્રણસો ભાગ્યા ત્રણ તો કેટલા આવશે ચાલો લખેલું છે અહીંયા ત્રણસો ભાગ્યા ત્રણ એટલે જવાબ શું આવશે સો હવે જે જવાબ મળે છે એ તમને બુકની પાછળ આપેલો હશે આવડા આ જવાબ એક કોઈ તમને ટેક્સ બુકની પાછળ આપવામાં આવ્યા હશે નહીં તમને હવે જે અહીંયા જે આપણે ભાંગાકાર કર્યા પછી જે જવાબ મળે છે એ જવાબ તમને ટેક્સ બુકની પાછળ આપવામાં આવ્યા હશે તો તમે ટેલી પણ સાથે કરી શકો છો ઓકે ચાલો તો હવે બીજી હવે કરો ત્રણસો છવ્વીસ પોઈન્ટ અગિયાર ભાંગ્યા ત્રણ ચાલો ત્રણસો ને છવ્વીસ પોઈન્ટ અગિયાર ભાંગ્યા ત્રણ કરશો એટલે એકસો ને આઠ પોઈન્ટ સિત્તેર તમને બે હજાર બારનો સામાન્ય સૂચકાંક મળશે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે શું કામ ભાંગીએ છીએ કારણ કે અહીંયા ત્રણ વસ્તુ આપી છે એટલા માટે જો આપણને ચાર વસ્તુ આપી હોત તો આપણે ભાંગાકાર કેટલા વડે કરે ચાર વડે ઓકે ચાલો તો હવે કરો ત્રણસો ને આડત્રીસ પોઈન્ટ ચોત્રીસ એને ભાંગ્યા ત્રણ ચાલો શું આવશે એકસો ને બાર પોઈન્ટ અઠ્યોતેર આમાં પણ ઓલો નિયમ લાગુ પડશે પોઈન્ટ પછીના બે આંકડા ધ્યાનમાં લેવાના પણ જો ત્રીજો આંકડો પાંચ કે પાંચથી મોટો હોય તો પોઈન્ટ પછીના જે બે આંકડા હોય એમાં તમારે એક ઉમેરી દેવાનો એટલે કે સત્યોતેર હોય તો અઠ્યોતેર થઈ જાય છાસઠ હોય તો સડસઠ થઈ જાય હું જે આંકડા બોલ્યો એ ભાગે એવા જ આંકડા આવશે ઓકે ચાલો પછી જો અહીંયા ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ છપ્પન ભાગ્યા ત્રણ કરશો એટલે આવશે એકસો ને પંદર પોઈન્ટ ઓગણીસ ઓકે ચાલો ત્યાર પછી ત્રણસો ને અઠ્ઠાવન પોઈન્ટ તેત્રીસ એને ભાંગ્યા ત્રણ એટલે જવાબ આવશે એકસો ને ઓગણીસ પોઈન્ટ ચુમ્માલીસ તો હવે આ રીતે તમને સામાન્ય સૂચકાંક જ્યારે શોધવાનો કહે ત્યારે તમારે નીચે આ રીતે બે કોલ રો મેળવાની છે એક સરવાળાની અને એક સામાન્ય સૂચકાંક માટેની તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ અહીંયા અચલ આધારની રીતે આ દાખલો શું થાય છે પૂર્ણ થાય છે હવે આપણે આ જ દાખલો ફરી વખત પરંપરિત આધારની રીતે ગણીએ ચાલો તો ફરીવાર ખાના કઈ રીતે બનાવશું આપણે જે રીતે અચલ આધાર માટે બનાવ્યા એઝ ઇટ ઇઝ એ જ રીતે આપણે પરંપરીત આધારની રીતે પણ ખાના બનાવવાના રહેશે ઓકે ચાલો સ્વાધ્યાય એક પોઇન્ટ એકનો દાખલા નંબર ત્રણ જવાબ એનો શરૂ કરીએ ફરીવાર જવાબ નંબર બે પરમપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંકની ગણતરી ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીવાર યાદ કરાવી દઉં બોર્ડમાં જ્યારે તમે આ દાખલો ગણવા માટે જાઓ ત્યારે તમારે દરેક દાખલામાં એક વખત એનું સૂત્ર ખાસ લખવાનું છે એટલા માટે જ આપણે મોસ્ટ 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 આઈએમપી એવી સૂત્રની નોટબુક્સ એ બનાવી રહ્યા છીએ કે જે આપણને બોર્ડમાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે જોઈએ પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચક આંકની ગણતરી તો ચાલો સ્વાધ્યાયમાં જેમ આપણે પાછળનો દાખલો જેમ આપણે ખાના ગાળ્યા હતા એ જ રીતે આપણે ફરીવાર છે ગાળી લઈએ પરંતુ પરંપરિત આધારની રીતમાં આપણે એક વસ્તુ યાદ રાખી લઈએ કે પરંપરિત આધારની રીતમાં પેલા વરસમાં હંમેશા શું મૂકી દેવાનું રહેશે સો મૂકી દેવાના રહેશે કંઈ પણ ગણતરી કર્યા વગર તો ચાલો ઘઉંની સામે પહેલાં આપણે મૂકી દઈએ સો કંઈ પણ ગણતરી કર્યા વગર ઘઉંની સામે પહેલાં જ આપણે મૂકી દઈએ સો ઓકે ચલો હવે પાછું આપણે ઘઉંમાં જવા નજર હોવી જોઈએ ચોખા કે ખાંડમાં નજર ન જવી જોઈએ ઘઉંમાં જ તમારું ધ્યાન હોવું જોઈએ ચલો હવે આપણે જોઈએ અહીંયા હવે સૂત્ર શું છે તો કે ચાલુ વર્ષની કિંમત હોય એના છેદમાં અગાઉના વર્ષની મુક્તિ જ એટલે અહીંયા જે કિંમત હોય એના છેદમાં અહીંની મૂકાશે બે હજાર તેરના છેદમાં બે હજાર બારની મુકાશે બે હજાર ચૌદના છેદમાં બે હજાર તેરની મુકાશે બે હજાર પંદરના છેદમાં બે હજાર ચૌદની મુકાશે અને ગુણ્યા શો કરતા જવાના છે એ તો ભૂલવાનું જ નથી ઓકે ચાલો પ્રાણ જાય પણ વચન ન જાય આગળ વધીએ આપણે પાસે ચાલો અઢાર પોઈન્ટ પચાસ અહીંયા તમને રકમ આપીએ છીએ એના છેદમાં બે હજાર અગિયારની કિંમત અહીંયા રકમમાં શું આપ્યું છે અઢાર વિદ્યાર્થી મિત્રો રકમ તમારી સામે ખુલ્લી રાખજો હું વારંવાર બોલીશ કે રકમમાં આપ્યું હશે ત્યારે તમારું ધ્યાન રકમમાં પણ સાથે છે એ હોવું જોઈએ ઓકે ચાલો તો અઢાર અહીંયા અઢાર પોઈન્ટ પચાસ એના છેદમાં અહીંની કિંમત એટલે અઢાર ચલો અઢાર પોઈન્ટ પચાસ ભાંગ્યા અઢાર એને ગુણ્યા સો એટલે જવાબ આવશે અહીંયા તમારો એકસો ને બે પોઈન્ટ અઠ્યોતેર વિદ્યાર્થી મિત્રો પાસળ જે જવાબ આવ્યો એ જ પ્રમાણે તમને એક રકમમાં અહીંયા જે છે એ પહેલા ખાનામાં અને બીજા ખાનામાં મળશે હવે અહીંયાથી તમારો જવાબ છે એ ફરતો જ ઓકે ચલો હવે શું કરશું અહીંયા આપ્યા છે તમને અઢાર પોઈન્ટ નેવું અને અહીંયા આપ્યા છે અઢાર પોઈન્ટ પચાસ તો અઢાર પોઈન્ટ નેવું એને ભાંગ્યા અગાઉની કિંમત એટલે અઢાર પોઈન્ટ પચાસ એને ગુણ્યા સો ચાલો અઢાર પોઈન્ટ નેવું એને ગુણ્યા સો એટલે જવાબ આવશે આપણો એકસો ને બે પોઈન્ટ સોળ ઓકે મિત્રો ચાલો હવે બે હજાર ચૌદ માટે તો ઓગણીસ ભાંગ્યા અઢાર પોઈન્ટ નેવું એને ગુણ્યા સો અહીંયા જે કિંમત આપી છે ઓગણીસ હશે અહીંયા તમને આપ્યા છે અઢાર પોઈન્ટ નેવું તો ચાલો શું થશે ઓગણીસ ભાંગ્યા અઢાર પોઈન્ટ નેવું એને ગુણ્યા સો ચાલો ગુણ્યા સો એટલે જવાબ આવશે આપણો એકસો સો પોઈન્ટ ત્રેપન પૂરા સો પછી પોઈન્ટ અને ત્રેપન સો પોઈન્ટ ત્રેપન ઓકે ચાલો છેલ્લે જોઈએ ઓગણીસ પોઈન્ટ પચાસ અહીંયા આપણે અહીંયા આપ્યા છે ઓગણીસ ચાલો એટલે ઓગણીસ પોઈન્ટ પચાસ ભાંગ્યા ઓગણીસ એટલે જવાબ આપણો થશે એકસો ને બે પોઈન્ટ તો અહીંયા ઘઉનો જવાબ શું થાય છે પૂરો થાય છે ચાલો હવે આવીએ ચોખામાં ચોખામાં પહેલામાં શું મૂકી દઈએ સો મૂકી દઈએ ચાલો હવે બે હજાર બારમાં તમને આપ્યા છે છત્રીસ એના છેદમાં અગાઉની કિંમત એટલે ત્રીસ ચલો છત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને વીસ ચલો પછી પછી બે હજાર તેરમાં અહીંયા એ પાસે આડત્રીસ પછી બે હજાર બારમાં અગાઉની કિંમત હશે છત્રીસ તો જવાબ થશે આડત્રીસ ભાંગ્યા છત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને પાંચ પોઈન્ટ છપ્પન ચાલો બે હજાર ચૌદમાં અહીંયા પણ આડત્રીસ છે અહીંયા પણ આડત્રીસ એટલે શું થશે આડત્રીસ ભાંગ્યા આડત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ પણ તમારો શું આવશે સો ચાલો પછી બે હજાર પંદરમાં અહીંયા તમને આપ્યા છે ઓગણચાલીસ અહીંયા આપ્યા છે આડત્રીસ તો ઓગણચાલીસ ભાંગ્યા આડત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો બે પોઈન્ટ ત્રેસઠ ઓકે મિત્રો તો અહીંયા ચોખાનો ભાવ જવાબ શું થાય છે એની સામે પૂરો થાય છે હવે આપણે જતા રહીએ ખાંડ માટે ચલો ખાંડ માટે જોઈએ તો પહેલાંની સામે ગણતરી કર્યા વગર શું મૂકી દેવાના આખી વેચીને સો મૂકી દેવાના કઈ રીતના પરંપરિતમાં ભૂલનો કરતાં અચલમાં મૂકવાના નથી ઓકે ચાલો બે હજાર બારમાં જોઈએ અહીંયા તમને એકત્રીસ આપ્યા છે તો અહીંયા પાસે એની અગાઉની કિંમત ત્રીસ થશે તો એકત્રીસ ભાંગ્યા ત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને ત્રણ પોઈન્ટ તેત્રીસ ચાલો ત્યાર પછી અહીંયા પાસે બત્રીસ એની અગાઉની કિંમત એટલે એકત્રીસ તો બત્રીસ ભાંગ્યા એકત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને ત્રણ પોઈન્ટ ત્રેવીસ ચાલો પછી બે હજાર ચૌદમાં અહીંયા એ પાસે ચોત્રીસ અહીંયા એ પાસે બત્રીસ તો ચોત્રીસ ભાંગ્યા બત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે આપણો એકસો ને છ પોઈન્ટ પચીસ ઓકે ચલો ત્યાર પછી છેલ્લો જવાબ બે હજાર પંદરમાં અહીંયા તમને આપ્યા છે છત્રીસ એને અગાઉની કિંમત તમને આપી હશે ચોત્રીસ તો છત્રીસ ભાંગ્યા ચોત્રીસ એને ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ને પાંચ પોઈન્ટ અઠ્યાસી ઓકે મિત્રો તો આપણો જવાબ જે છે એ પરંપરિતનો પૂરો થાય છે પણ હજી એમાં આપણે એક વસ્તુ બાકી છે સામાન્ય સૂચકાંક અહીંયા પણ આપણે ગણવો પડશે ઓકે મિત્રો તો ચાલો સૌથી પહેલાં કરી લઈએ સરવાળા તો સરવાળા ત્રણનો સરવાળો શું થશે સો વધતા સો વધતા એટલે કેટલા થશે ત્રણસો ચાલો અહીંયા એકસો બે પોઈન્ટ અઠ્યોતેર એકસો વીસ એકસો ત્રણ પોઈન્ટ તેત્રીસ એટલે સરવાળો થશે બસો ને છવ્વીસ પોઈન્ટ અગિયાર ચલો પછી એકસો બે પોઈન્ટ સોળ એકસો પાંચ પોઈન્ટ છપ્પન એકસો ત્રણ પોઈન્ટ ત્રેવીસ એટલે જવાબ થશે ત્રણસો ને દસ પોઈન્ટ પંચાણું ચાલો પછી સો પોઈન્ટ ત્રેપન પછી અહીંયા સો વધતા એકસો છ પોઈન્ટ પચીસ એટલે જવાબ થશે એકસો ને છ પોઈન્ટ અઠ્યોતેર ચાલો પછી અહીંયા એકસો બે પોઈન્ટ ત્રેસઠ એકસો બે પોઈન્ટ ત્રેસઠ એકસો પાંચ પોઈન્ટ અઠ્યાશી એટલે સરવાળો થશે તમારો ત્રણસો ને અગિયાર પોઈન્ટ ચૌદ ચાલો વિદ્યાર્થી મિત્રો સરવાળા થઈ ગયા પછી આપણે અહીંયા પણ કેટલા વડે ભાંગશું ત્રણ વડે કારણ કે અહીંયા પણ વસ્તુ તો એની જ છે ઘઉં ચોખા ને ખાંડ ત્રણ વસ્તુ હોવાથી ત્રણ વડે ભાંગવાના રહેશે ચાલો કરો પહેલાં ત્રણસો ભાંગ્યા ત્રણ એટલે જવાબ શું આવશે સો હવે જે અહીંયા જવાબ નીકળે છે હવે જે જવાબ મળે છે એ તમને ટેક્સ્ટબુકની પાછળ જવાબ આપેલો હશે ઓકે ચાલો ત્રણસો ને છવ્વીસ પોઈન્ટ અગિયાર એને ભાંગ્યા ત્રણ એટલે એકસો ને આઠ પોઈન્ટ સિત્તેર ઓકે મિત્રો આ તમને જવાબ છે આપેલા છે એક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછ્યો હતો અહીંયા જે ઘઉંમાં પહેલો જવાબ મળ્યો ને હાલો ભાઈ સો તો કે હાલો આવી ગયો પછી એકસો બે પોઈન્ટ અઠ્યોતેર તો એ મારો બેટો પાછળ છે એ ટેક્સ્ટબુકમાં ટેલી કરતો હતો બેઠો બેઠો હું બોર્ડમાં ભણાવતો હતો મને કે સાહેબ તમારો જવાબ એ કે ખોટો આવે છે હું કહો બેટા કેમ એ કે સાહેબ કે ટેક્સ બુકમાંથી કે પહેલાં સો તમારા સાચા પણ કે પછી તો એકસો ને આઠ પોઈન્ટ કે અહીંયા સિત્તેર આવે છે હું કહું બેટા ઘડીક વાર હું કહું તું ખમીજા થોડીક વાર હું કહું વેઇટ કર મારા અંક દરેક કાર્ય પાછળ કાંઈક હેતુ હોય છે એટલે થોડીક વાર ઊંકો તો ખમી જા તારો પ્રશ્ન જવાબ હું હમણાં હું તને આપું છું પછી અહીંયા જ્યારે જવાબ મળતો ગયો ત્યારે મેં ફરી વાર કીધું અહીંયા જ્યારે જવાબ મળતો ગયો ત્યારે ફરીવાર મેં કીધું કે હવે બેટા તું તારો જવાબ ટેલી કરતો જ હજે તો કે હા સાહેબ બહુ સારું કે સાચી વાત છે કે મને એમ થયું કે અહીંયાના જવાબ પાછળ આપ્યા છે નહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંના એક પણ જવાબ તમને પાછળ ટેક્સ્ટબુકમાં આપેલા નથી અહીંયા જે હવે ભાંગાકાર કર્યા પછી જે કાંઈ જવાબ મળે છે એ જ તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે ઓકે મિત્રો ચાલો તો એકસો આઠ પોઈન્ટ સિત્તેર આવે છે ચાલો કરો હવે ત્રણસો દસ પોઈન્ટ પંચાણું એને ભાંગ્યા ત્રણ એટલે એકસો ને ત્રણ પોઈન્ટ પાસઠ પછી આવશે ત્રણસો છ પોઈન્ટ અઠ્યોતેર એને ભાંગ્યા ત્રણ એટલે એકસો ને બે પોઈન્ટ છવ્વીસ ત્યાર પછી ત્રણસો ને અગિયાર પોઈન્ટ ચૌદ એને ભાંગ્યા ત્રણ એટલે જવાબ આવશે એકસો ને ત્રણ પોઈન્ટ એકોતેર ઓકે વિદ્યાર્થી મિત્રો હું તમને એક બાબત જણાવવા માગીશ કે વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણાવવા ખૂબ જ અઘરા ગણી શકાય કારણ કે આ જે દાખલા ગણાવવા માટે જે કાંઈ આ પીપીટી જે તૈયાર કરવી પડે ને વિદ્યાર્થી મિત્રો એમાં ખૂબ જ ટાઈમ લાગે પણ આ માત્ર ને માત્ર મહેનત જે કરીએ છીએ એ માત્ર તમારા માટે જ છે જો હવે અમે એટલી મહેનત કરવા માટે તૈયાર હોઈએ તો પરીક્ષા તો વિદ્યાર્થી મિત્રો તમારે જ આપવાની છે એટલે તમારે પણ અમારી સાથે તૈયારી કરવી જ પડશે એના વગર કોઈ રસ્તો નથી આ વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી કે અમુક વિદ્યાર્થીઓ ધોરણ દસમાં સારા માર્ક્સ ન આવે ને તો શું કરે આત્મહત્યા અથવા તો સુસાઈડ આવું કરતા હોય છે પોતે સહી જિંદગીથી કંટાળી જતા હોય છે ઘરથી કંટાળી જતા હોય છે વાંચવાથી કંટાળે જતા હોય છે અને છેલ્લે આવું અંતિમ પગલું ભરતા હોય છે મિત્રો તો આવું અંતિમ પગલું ભરવાને બદલે જો આપણે એનો કંઈક અલગ રસ્તો કાઢીએ તો ન થઈ શકે થઈ જ શકે ને શા માટે ન થઈ શકે એટલે વિદ્યાર્થી મિત્રો હું કહેવા તમને એટલું જ માગું છું કે મંજિલ ઉસી કો મિલતી હૈ જનકે સપનો મેં જાન હોતી હૈ પંખશે કુછ નહીં હોતા બસ વશ લોશે ઉડાન હોતી એટલે કે જે વિદ્યાર્થી મિત્રો પોતાનામાં આત્મવિશ્વાસ રાખે દ્રઢ વિશ્વાસ રાખે ને એ વિદ્યાર્થી હંમેશા સફળ થતો હોય છે એને નિષ્ફળતા ક્યારેય પોતાના મગજમાં જે છે એ લાવવા આવવા દેતો નથી આવો જ વિદ્યાર્થી હંમેશા સમાજમાં હંમેશા પોતાની જિંદગીમાં પોતાના કરિયરમાં આગળ પડતો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આવું પગલું નહીં ભરવાને સાથે આપણે એવી તૈયારી કરીએ કે જેથી આપણે એ નિષ્ફળતા જે મળેલી છે એને સફળતામાં સરળતાથી કઈ રીતે પરિવર્તન કરી શકીએ એવું આપણે હંમેશા વિચારતા રહેવું જોઈએ કે જેથી આપણે સરળતાથી આપણી જિંદગીનું જે કરિયર છે આપણી જિંદગી જેને કહી શકાય આપણું કરિયર જેને કહી શકાય એમાં આપણે સરળતાથી આગળ વધી શકીએ તો આવી એક મારી સલાહને ખાસ ધ્યાનમાં રાખી અને આપણે હવે આજે આગળ વધીએ ચાલો વિદ્યાર્થી મિત્રો બાકી આવા દાખલા તો હું તમને સો બસો ગમે એટલા ગણાવીશ પરંતુ જો તમારામાં આવું થોડુંક સામાન્ય નોલેજ નહીં હોય ને તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા તમને કોઈ જ ઉપયોગી નહીં થાય માટે આવા નાના નાના થોડા દાખલાની સાથે સાથે તમારે જિંદગીમાં કઈ રીતે આગળ વધવું એનું હું પણ તમને સાથે મોટિવેશન આપતો રહીશ તો હવે આપણે આજે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ જે છે અહીંયા પૂર્ણ કર્યો છે